पहलो नाम परमेश्वरो पहलो नाम परमेश्वरो जिन्हें जगत मंडो छे जो ए नर जे मूर्ख समझे नहीं हरि करे सो हो नर जे मूर्ख समझे नारायण में तुझ न माझिण कारण हरि आज नारायण नारायण में तुझ न माझिण कारण हरि आज जिन दिन आज छंडणो तीन दिन तो से काज जिन दिन आज छंडणो तीन दिन तो बड़े को क्षमा चाहिए छोटन को उत्पात हे बड़े को क्षमा चाहिए छोटन को उत्पात क्या वृषुणु का खट गया जब भृगु ने मारिलात संत जट को लाग्या विना के मृज से किरता की भमरी बने ईयड़ की भमरी बने नर ने के પોપટ ભાઈ પેલા વાત કરી એમ આ પવિત્ર ભૂમિ ઉપર સંતોના આશીર્વાદથી ભજનાનંદી એવા પ્રેમી આત્માઓના એમની લાગણીથી પવિત્ર શ્રાવણ માસમાં ભૂમિ ઉપર આવવાનું થયું છે એમાં પણ
રોજે રોજ 1.25 લાખ મહામૃત્યુમ જય મંત્રનો જાપ થતો હોય આ ભૂમિ ઉપર, આ સંતોના આશીર્વાદ અને પવિત્ર શ્રાવણ માસ, એમાં પાછો પવિત્ર શ્રાવણ માસમાં સોમવાર અને આપણો સ્વાતંત્ર્ય દિવસ, આજે 75 વર્ષ પૂરા થયા આપણા આઝાદીના, અને ભાગ્ય રે મળો અમને, ભાગ્ય રે મળો અમને, સાધુ પુરુષ નો સંગે, સાધુ પુરુષ નો સાધુ બુજાવે ઓર કી ઓ તપત, બુજાવે ઓર કી દેવે અપનો નો, સાધુ પુરુષ ના સંગણો જો કરી, સોગણ રંગ અમને, સાધુ પુરુષ
ભાગ્ય ને મળો એ મળો આળસઠ તીરથ સંતોને ચરણે હરી આળસઠ તીરથ આળસઠ તીરથ 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 સંતોને ચરણે કોટી કાશી ને કોટી ગૌડ કોટી કાશી ને કોટી ગૌડ ભાગ્ય રે મળો એ મળો જો આ ધૂળ જો અડી જાય શરીર ને તો એની સખી મંગલ છેલ્લા સાત આઠ દસ વર્ષથી ભજનોમાં ડાયરાઓમાં ગવાય છે. બાપુ, આજ આ આશ્રમમાં પોપટભાઈ બેઠો છું ને એક બહુ સારી વાત તમને કરું. આ ગીત પાછળ એક બહુ સારી મારી ઘટના છે, મારા વ્યક્તિગત જીવનની ઘટના છે. સુરાભાઈ સૂફી અંદાજ એનો છે અને ઋષિ હરિદ્વાર ઋષિકેશ નાનો ઋષિકુમાર એટલે કૈલાસ ખેર, એમના અવાજનું આ એક સૂફી ગીત છે, પ્રેમનું ગીત છે. અને ભજન સાથે તમે ગાઈ શકો, સૂફી કલામ ગઝલ સાથે ગાઈ શકો, પણ તમારી કેવી સાંભળવાની દ્રષ્ટિ, કેવી સાંભળવાની તમારી સ્થિતિ છે એના ઉપર આધાર રાખે છે. અને આ ગીત દસ વર્ષ પહેલા, હજી એન્ડ્રોઈડ મોબાઈલ તો માર્કેટમાં આવ્યા હતા એટલે આપણી પાસે તો ન જોઈ સ્વાભાવિક છે,
એટલે 3110 મોબાઈલ આવતો આપણે નોકિયાનો, સેમસંગ કે નોકિયાનો આવતો, અને મુંબઈની એક સ્ટુડિયોનું ઓડિયો 5-7 બધા કલાકારો આર્ટિસ્ટો બે કૈલાશ ખેર ને આ બધા, આ ગીત દીપક બાપુ ગીતનો રિયાઝ કરતા હતા અને ગીતનું રિહર્સલ કરતા હતા, અને એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ ગયેલું. એક મારા મિત્ર મુંબઈમાં હતા, એના હાથમાં આવેલું અને ધોરાજી અમે બે ભેગા થયેલા અને મને દીધેલું કે આ કૈલાશ ખેરનું એક બહુ સારું ગીત આવવાનું છે, અને મેં ઓડિયો સાંભળી એમાંથી લખી, અને પહેલી વખત પરમ પૂજ્ય વિશ્વવંદને મોરારી બાપુ સામે પહેલી વખત ગાયેલું આયરી સખી મંગલ ગાવું, અને બાપુના આશીર્વાદરૂપી શબ્દો એવા હતા કે આ કોનું ગાયેલું છે બેટા? મેં કીધું બાપુ હજી તો આ માર્કેટમાં નથી આવ્યું, પણ ગુજરાતની માર્કેટમાં તમારા આશીર્વાદથી પહેલી વખત તમારી અમે સંભળાવું છું બાપુ. શું વાત છે બેટા? મેં કીધું હા બાપુ. તો કે પણ કૈલાશ ખેર નામના બહુ સારો સૂફી ગાયક છે, એમના અવાજમાં આવવાનું છે. તો કે ન તો બેટા હજી સાંભળવાનો અવસર નથી મળ્યો બાપુ, એટલી વિવેક એના બાપુ વિનયથી વાત કરે છે. હજી સાંભળવાનો અવસર નથી મળ્યો મને એને, પણ જ્યારે સાંભળીશ ત્યારે કહીશ કે મારો નારણ પણ બહુ સારું ગાય છે આ. અને આ ગીત કે આજે પહેલી વખત આ આશ્રમમાં હું કરું છું પોપટભાઈ, ત્યારે મા બધા દાદા દાદા ની જય જય ઠાકોર, જય જય ઠાકોર, જય જય ઠાકોર.
आज द्वार मेरे डाले डेरा कारण पवित्र श्रावण मास भगवान महादेव आशुतोष शिव सोमनाथ जे कयो ते भगवान भोलेनाथ देवोनो देव महादेव नी उपासना नो समय अने एनी साथे श्रावण वद आठम की रेन सोहामणी भगवान कृष्ण परमात्मा नो प्रागट्य दिवस आवे पवित्र श्रावण मास मा वद सातम अने ना पछी आवे आठम આવો સંયોગ છે ભગવાન શિવને માતાજી પૂછે છે કે ભગવાન તમે તો દેવોનો દેવ મહાદેવ છો પણ તમે હજારો વર્ષ સુધી ધ્યાન ધરો છો તપસ્યા કરો છો સમાધિમાં બેસો પણ તમે કોનું ધ્યાન કરો છો તમે તો દેવોનો દેવ મહાદેવ તમારી ઉપર કઈ છે જ નહીં વાર્તા જ પૂરી છે બધી ને આ બધું પૂરું જ છે તો કે નહીં માં દેવી માં પાર્વતીને જવાબ આપે છે ભગવાન ભોળેનાથ કે હું શિવ ભગવાન નારાયણનું ભજન કરું છું શું કે છે શિયા રામ મય સબ જગ જાની કર હું પ્રણામ જોરી જુગ પાની કારણ કે મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઉષો દશરથ અજીર વિહારી હું ભગવાન રામનું રાઘવેન્દ્ર સરકારનું કૃષ્ણ પરમાત્મા નારાયણનું ભજન કરું છું અને જ્યારે રામાવતારમાં રામેશ્વર મહાદેવની સ્થાપનાનો સમય આવ્યો ત્યારે ભગવાન રામેશ્વર મહાદેવની સ્થાપના કરી એટલે હનુમાનજી પૂછે છે ભગવાન રામને કે ભગવાન ભગવાનના શિવલિંગનું આપણું સ્થાપના કરી નાખ્યું છે પણ એમનું નામ આ શિવલિંગને ભગવાન કયા નામથી ઓળખાશે તો કે રામેશ્વર મહાદેવથી ઓળખાશે તો કે રામેશ્વરનો અર્થ તો કે જે રામના ઈશ્વર છે એ રામેશ્વર આ બધા ભેદભાવ આપણે કરવા વાળા છે એ ક્યાં કરે છે કૃષ્ણને માનવા વાળો શિવને માને છે અને શિવને માનવા વાળો કૃષ્ણને માને છે કારણ કે એ બે એકબીજાને એમના આરાધ્ય દેવ માને છે ત્યારે ભગવાન ભોળેનાથ ઉપર બેઠા બેઠા કહે છે કે આ ભગવાને તો જ આખી વ્યાખ્યા ફેરવી નાખી કે રામના ઈશ્વર નહીં રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર મહાદેવ એટલે એની ગતિનો પાર નથી પમાય એમ અને આવો સંયોગ આ પવિત્ર શ્રાવણ માસમાં આવે છે ત્યારે એવી જ એક રચના બાપુ હોરીના પદ હોય એમાં કૃષ્ણ પરમાત્માનું જ વાત હોય એમાં એની જ લીલાનું વર્ણન હોય પણ મારી પાસે કેવું હોરીનું પદ છે કે જેમાં ભગવાન ભોળેનાથ પણ હોરી રમે અને આજે આપણે એને રમાડવું છે ત્યારે હોરી આવી રે પિયાજી
છોરી આઈને પિયાજી વ્યાસુર મારો શ્યામ હઠીનો કાનો કેસર ખેલા. હવે કોણ ખેલે છે કે છે કોઈ ખેલા મહામૃત્યુંજય મંત્ર પૂરો ન આવડતો હોય. અરે ઓમ નમઃ શિવાય
આ મંત્ર નો પણ જાપ ન થઈ શકે. માત્ર બે હાથ ઊંચા કરીએ, હરે હરે હર હર, ખાલી એનું નામ લઈને એની શરણાગતિ સ્વીકારી લઈ. એટલે આ 5 લાખ મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવાથી જે ફળ મળે છે ને, બસ એ જ ફળ ખાલી પૂરેપૂરી શ્રદ્ધાથી બે હાથ ઊંચા કરી હર હર નો હાથ લગાડી દઈએ તો પણ એનું ફળ મળે. ત્યારે બે હાથ ઊંચા કરી ફરી એકવાર આપણે હર હર નો હાથ લગાવીએ. આદિ આનંદ શિવ ભોલે ભોલે મહાદેવ. आकाश की गहराइयों में एक नदी से बह रहे हैं आदियोगी. कैसा है महादेव? નદી સે આદિયોગી જય શ્રી સન્નાટે ટપકતે જા રહે મૌન સે સબ સોશિયલ મીડિયાના માધ્યમમાં ખૂબ રિલીઝ કર્યું હતું અને પૂજ્ય બાપુને આ ભજન ખૂબ આગ્રહ હતો એની ફરમાશ હતી. ત્યારે અસ્તિત્વ પૂર્ણ હોને
કુસુમવાલી રસમ કરદા યોગ ઉત્સવ રંગ ભર દો આદિ આનંદ શિવ આદિ આનંદ ભોલે મહાદેવ હર 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 સંસ્કાર સુખ કર શાંતિ આને દુખ હાર દીન દયા હર દુખ હર જો હવે એ જન લે જો સભા શિવ સમાન દાતા નહીં વિપાત વિદારણા એ ભોલે નાથ શિવ સમાન દાતા નહીં અને વિપત 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 વિપાત વિપત 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 વિપાત વિપત વિપાત વિદારણા એ ભોલે અબુલ જા મોરી રાખ્યો શિવ નવ દી કે સવા શિવ સમાન દાતા નહીં વિપત વિદારણ હાર અબલ જા હમ સબ કી રાખ્યો શિવ નંદી કે સવાર ભગવાન ભોળ્યાનાથની એક સ્તુતિ પણ સાથે માં જગદંબાની પણ આરાધના કરવી છે જ્યારે છે શક્તિ કેરો સાત જટા પર ગંગ વહે દિન રાત ડાકડ મરુના ડમડામા ડમ બમ 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 શંખનાન હાદ કરે છે ભોળા ને ભજો જીવ દિન રાત દાદા ને ભજો જીવ દિન રાત ભોળા ને ભજો જીવ દિન રાત જય સોમનાથ જય સોમનાથ જય ભોલે કી મોજ મે સાધુ રહે મોજ મે
ईशा ने करम का क्या कहना, ईशा करम का क्या कहना, दर पे जो सवारी સ્વરૂપ છે અને એનું રુદ્ર પણ સ્વરૂપ છે અને એ સ્વરૂપનું વર્ણન ઓ
ॐ झटाटवी कला चला प्रवाह पावितस्तं कलेवलं विलंबितां भुजां तुंगमां दमन 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 विनाद वंदन हरवं चकार चंड तान वंदन हों पुना शिवां चटाकना हसम भ्रमं भ्रमं निलिं निर्जरी विलोल विति वल्लरी विराजमान पुतं तदा किशोर चंद्र शेखरे रति प्रतीक्षण करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं हतो गुणागार संसार पारं બધાને ખબર જ છે પોપટભાઈ 33 કરોડ દેવી દેવતાઓ આપણા છે તો કાંઈ બીજું કરવાની જરૂર નથી આપણે બીજાના ધર્મનો આદર કરીએ છીએ અને વંદન એક વખત નહીં 10 વખત વંદન પણ આપણા દેવી દેવતાઓનું અપમાન કે હાસ્યાસ્પદ થતું કોઈ પિક્ચર હોય કોઈ નાટક હોય કે કોઈ વાત હોય કોઈ ઇતિહાસ હોય તો એનો બહિષ્કાર કરતા શીખો પોપટભાઈ કીધું તલવાર લઈ નીકળી જવું નથી આપણે ખાલી આ જોવાનું બંધ કરી દઈએ આપણે અને ખાલી એ ગુજરાત જોતું બંધ થશે ને પોપટભાઈ એટલે એ ખાડો નથી પૂરાય બધા ગુજરાતમાંથી જ આવે છે બધું આ અને આજે 15મી ઓગસ્ટ આપણી ભારત માં કહે કે આપણો રાષ્ટ્ર એક જીતો જાગતો દેવ છે
અટલ બિહારી વાજપેયી એમ કહેતા, એક જાગતો મહાપુરુષ છે રાષ્ટ્ર ભારત, અને ભારત માતાની એક મૂર્તિ છે. આ રીતે એક બાજુ માને કમરે હાથ છે અને એક બાજુ હાથ આમ. એટલે અટલ બિહારી વાજપેયી કોઈ એક સભામાં કે એક ભાષણમાં કે ભારત માની મૂર્તિનું વર્ણન કરેલું છે. પોપટભાઈ બાપુ કે એના બે પગ છે એ તમિલનાડુ અને કર્ણાટક છે, અને આમ હાથ છે એ પૂર્વ રાજ્ય ઉત્તર આ પૂર્વ પશ્ચિમ રાજ્ય છે, અને કડે હાથ છે ને એ આપણું ગુજરાત છે. ભારત માનો કમરમાં જે હાથ છે ને, કારણ કે એના કાખમાં તેડેલું છે ગુજરાત ભારતમાં એ. અને અમારો એક હમણાં નવો પ્રોજેક્ટ હતો, હર ઘર તિરંગા, બીજેપી કોઈ પણ કક્ષા લેવલ નહીં, પણ રાષ્ટ્રની દાજ તો કોને ન હોય સાહેબ, દેશની દાજ કોને ન હોય. હર ઘર તિરંગા, અમુક એવા બંધારણો હતા એટલે કે આપણે તિરંગાનું એના બંધારણ પ્રમાણેનું મર્યાદા વિવેક રાખવો પડતો હતો, પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ સારું અમુક બંધારણોને બાદ કરી અને હર ઘર તિરંગા એનું પ્રોજેક્ટ લેવા, જેથી નાનું ગામડું જુઓ, આશ્રમ જુઓ, મંદિર જુઓ, ગૌશાળા જુઓ, ઘર જુઓ, બંગલા જુઓ, ગાડી જુઓ, સાયકલ જુઓ, પણ ક્યાંય કેસરી ધ્વજ હશે તો સાથે તિરંગો પણ સાહેબ હોય જ આપણી નજર આમે છે. ત્યારે ત્યારે હર ઘર તિરંગા, હર ઘર જો તમને સ્ટેજ ઉપર તિરંગો બતાવી દો. આ આ કયો છે કેસરી? આ આ કયો છે? હર ઘર તિરંગા, હર ઘર તિરંગા. બધાને વિનંતી, બધા પાસે મોબાઈલો છે, માત્ર એક ફ્લેશ લાઇટ કરી અને આપણે આ 15મી ઓગસ્ટની આ ભૂમિ પર ઉજવણી કરીએ, અને એક કડી બધાને સાથે ગાવાની છે. બધાને વિનંતી જેની પાસે મોબાઈલ છે, કારણ કે આપણે ભારતના સંતાન છીએ, આપણે રાષ્ટ્ર ભારત માતા અને એનો 75મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે બધાને વિનંતી, હાથ ઊંચા રાખીએ આપણે. હર ઘર તિરંગા, હર ઘર તિરંગા. आन बान और शान तिरंगा, मेरा स्वाभिमान तिरंगा. ए हो ओ हर घर तिरंगा, हर घर तिरंगा, हर घर तिरंगा, हर घर तिरंगा. आन बान और शान तिरंगा, मेरा स्वाभिमान तिरंगा. जय हो. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ઘર તિરંગા,
ब्रिगाधीश शर्मादरं मूढमालं प्रियं शंकरं सर्वनाथं भजामि प्रियं शंकरं सर्वनाथं भजामि ओ शयन सुंग सुंग विशाल जटा झूट चंद्रभान गंग की तरंग माल विमल नीर गाजे गुलाल प्रकुटि वरसाए प्रकुटि वरसाए मुंडन की कंठ माल विशस हरदय खुशस फटक जात रुद्र माल हरदय आलिया जे बम 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 रुमाल नाद वेद सरसु जान भोले महाराज तान रंगे भोले महाराज तान रंगे भोले महाराज तान रंगे भोले महाराज पण चरण ये चरण आगिर नती छोड़बी अरे रे तर बहुड़ान पाछा पण प्रेम बिन पामे नहीं पण कहे 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 ए प्रीतम प्रेम बिना ए तो नहीं मड़े नंद कुमार सुरा भाई बात करता था मने कि बापू 12-15 वर्ष पहले खाली मात्र एक गाय लेने आ भूमि पर आया था ने आजे 150 थी पण ऊपर गीर गायो छे અને ઈ ગાયોનો ગોવાળ દ્વારકાનો ધણી ભગવાન કૃષ્ણ પરમાત્માને યાદ કરવા ત્યારે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે મારે માથે છે જમુના જી ની હેલ રે ઘેરે જાવ ગમ તું નથી એવો રસિયો રૂપાળો રંગ રે ઘેરે જાવ ગમ તું નથી ખેલ રે ઘેરે જાવ ગમ તું નથી એવો રસિયો રૂપાળો રમ રેલિયો ઘેરે જાવ ગમ તું નથી એવો એ જીવણ જી આ જીવણ જી
વણજી નહીં રે જવા દઉં રાત વનમાં રાતલ વીરા જીવણજી 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 નહીં રે રાત વીરા મને માયા લગાડી મારા વાલા
ભજન ગાતા હોય પણ કેવું પોપટભાઈ એ ભજન એક ગુરુજી નું કરીએ રે ભજન ભજન એક ગુરુજી નું કરીએ રે ભાવે ભવસાગર તરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક ગુરુજી નું કરીએ રે ભજન કે માત તાત માધવ નહીં તારા રે કે માત કે એ નહીં આવે તમારી હારે કે નહીં આવે તમારી હારે ભજન એક ગુરુજી નું કરીએ રે ભજન એક ગુરુજી નું કરીએ રે પેલાના આપણા એવા ધોળ હતા એવા આપણા લોકગીત હતો કે જેની પાછળ બહુ મોટા મોટા ભક્ત કવિઓના નામ લખેલા હતા ભાઈ મીરાબાઈ હતી નરસિંહ હતો તુકારામ હતા સુરદાસજી હતા આ બધાએ એવા એવા ધોળો લખેલા છે અને આ ભજન ભજન કયો કે ધોળ કયો કે પણ એક મહેતા નરસિંહની વિનતી રે હે નરસિંહની વિનતી રે કે મહેતા કે સેજે વૈકુંઠમાં લઈ જાવે ભજન એક ગુરુજી નું કરીએ રે કે સેજે હે કે સેજે વૈકુંઠમાં લઈ જાવે ભજન એક ગુરુજી નું કરીએ રે જીવન યશોમતી નંદ કે નમો કૃષ્ણ વ્રજ નમો કૃષ્ણ વ્રજ નમો કૃષ્ણ વ્રજ છુમ છુમ બાજે બાજે રે બાજે ભાજ રે ભા Mm-hmm.
माज तू जो छूले प्यार से आराम से मर जाओ आजा तू दामा में तुझ में गो तेरे नाम में हो जाऊं सैया 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 सावरे तोरे बिन जिया सांवरे हे कृष्ण परमात्मा जलू तेरे प्यार में करू किसी से कहा तोरे बिन जिया बिरहा की मारी देखूं राह बिहारी दोने दीप जलाए बिरहा की मारी देखूं राह जलू तेरे प्यार में करू किसी से कहा चुम चुम बाजे घूंघरिया सब दिख लाए ताना मेरे घर आए आए मेरे घर आए चुम चुम बाजे बजर बजे चुम चुम बाजे चुम चुम बाजे घूंघरिया सब दिख लाए ताना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए ताना मेरे घर आए अपनी खबर है ना दिल का पता कुछ मुझे याद नहीं तेरे सिवा अपनी खबर है ना दिल का पता कुछ मुझे याद नहीं तेरे सिवा देखू जिधर तू ही नजर आए दिल रुबा दुनिया के हर ख्याल से अनजाना कर दिया दुनिया के हर ख्याल
से बेगाना कर दी, मुझे दीवाना कर दिया, कहीं भी ना गना दिया, मुझे दीवाना कहीं भी ना दिया, हो बेदर्दी तेरे प्यार ने दीवाना कर दिया, बेदर्दी तेरे प्यार ने दीवाना कर दिया, ओ कोई कहे तू काश में कोई कहे कैला, हे भोलेनाथ हे भगवान शिव आशुतोष महादेव, कोई कहे तू काश में है कोई कहे कैला, जब जब तुझे पुकारा बाबा तू था मेरे पास, तेरे बल से मैं बलवान बाबा तू मेरा भगवान, तेरे बल से मैं बलवान बाबा तू मेरा भगवान, तेरे चरणों में ही रहना जब तक तन में मेरे प्राण, मेरे बाबा मेरा भोला है भंडारी करे नंदी की सवारी, शंभुनाथ रे और शंकर नाथ रे भोले नाथ रे और शंकर नाथ रे, ભગવાન કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્ય દિવસ આવશે એના ગુણાનુવાદ કરશું, પણ
આજના દિવસને ધ્યાનમાં લઈ 15 ઓગસ્ટ વચ્ચે વાત કરી એમ એક બહુ સારું દેશભક્તિ ગીત, આમ નવું ગીત છે. આમ તો નયા દોર પિક્ચર બહુ જૂનું, એ દેશ હમણાં દીપક બાપુએ યાદી કરી દેશભક્તિ ગીતની. એકવાર દીપક બાપુને જોરદાર તાલીઓથી વધાવો. સરળ સ્વભાવ નમન કુટી લાય યતા લાભ સંતોષ સદાય, જેવું એમની ગાયકી છે જેવું એમનું ભજન છે એવું જ એમનું જીવન છે. અને સાહિત્ય જગતમાં હાસ્ય કલાકારોમાં કદાચ મારી દ્રષ્ટિએ કોઈ હોય તો ખબર નથી, પણ પોપટભાઈ એક વ્યક્તિ એવા છે કે જે સાહિત્યની સાથે હાર્મોનિયમ પૂરું વગાડે છે. બહુ સમજુ બહુ વિવેકી પોપટભાઈ, અને એમની પાસેથી ઇતિહાસોની વાતો સાંભળવી, હજી તો હાસ્ય તો એને કર્યું જ નથી, હજી એના નંબરિયા જ પડે છે, કારણ કે નંબરમાં જ વારો આવે છે એનો. પણ પૂજ્ય બાપુથી લઈને આવા સાધુ સંતોના નજીક એમના બેસણા હોય છે એટલે વિવેક અને આશીર્વાદ ખૂબ એમને મળે છે. આ બાજુ બધા ઉસ્તાદો ભાઈ નરેશભાઈ, એમને જોરદાર તાળીથી વધાવીએ. ભાઈ મુકેશભાઈ એમની બાજુમાં, ભાઈ અમારા બ્રહ્મદેવતા છે ભાઈ ત્રિવેદી, એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ જીગરભાઈ અને બાજુમાં ગિરિબાપુ છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. અને દોઢની મોટર પણ 5 નું કામ આવ્યું છે, 2.5 નું કામ નહીં, એવો અમારો બધાનો વાલડો બાળ કલાકાર, પણ નાની ઉંમરમાં ઘણો વિવેક એનામાં આવી ગયો છે. એમાં પિયુષ મિસ્ત્રીને પણ જોરદાર તાળીઓથી વધાવો, એમને પણ સાંભળવું. કારણ કે ભજન કોઈ પણ ગાતું હોય ને પોપટભાઈ રૂડો જ લાગે, કોઈ પણ સમાજનો હોય. અને ભજન કલાકાર કોઈ સમાજનો નથી, અને બધા સમાજનો છે કલાકાર, એને કોઈ ધર્મ જાતિ કોઈ એના વાળામાં છે જ નહીં બંધાયેલો, કલાકાર સ્વતંત્ર જ હોય છે. ત્યારે શોખ તેરી મમતા મેં મર મિટેંગે વતન, હે માટી તિલક હૈ તેરા, હે માત હે નમન, તેરી મમતા મેં મર મિટેંગે. મન ધન બસ ધન ગણ 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 મે ભારત, મેરા ધન મન ધન બસ ધન ગણ મણ કણ કણ મે ભારત મા, મેરા ધન મન ધન બસ ધન ગણ મણ કણ કણ મે ભારત મા, મેરા ધન મન ધન બસ ધન ગણ મણ કણ કણ મે ભારત મા. ઓ
હમણાં શરૂઆતમાં પોપટ ભાઈ ને વાત કરતો હતો, ક્યાંય કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ ક્યાંય જવાની જરૂર નથી સાહેબ, આપણા ખાલી ગીરમાં આટો મારી લઈ ને ડુંગરામાં, એટલે અહીંયા જ બધું છે. કેદારનાથ હોય, બદ્રીનાથ હોય, અમરનાથ હોય, પણ સાહેબ શ્રદ્ધાની વાત છે. અને અહીંયા જે આનંદ છે એ ક્યાંય આનંદ નથી, જે જીવ્યા છે એને ખબર છે. પણ જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની સી જરૂર. ત્યારે ધીરે કયા મે તક 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 વો 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 બાપુની ફરમાશ અને બધા મિત્રોની ખાસ ફરમાશ છે. કબીર સાહેબ નો એક ભજન, સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, કિસી કા નહીં, બેટા હો કે અવતર હે, વો સાહેબ નહીં હે, બર્તન માટી રો ફૂટી જાત નહીં કરે રણ કો. અરે સાહેબ હમ તો દર લાગો હે નાનો, પ્રેમ સબલે સોમના